રોયલ ફાઉન્ડેશન દ્વારા ભુજની વાણિયાવાડ સ્કૂલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને આ પ્રસંગે ભુજ શહેર એ ડિવિઝનના પીઆઈ શ્રી દેસાઈ, ભુજના નગરપતિ શ્રી અશોકભાઈ આથી, રોયલ ફાઉન્ડેશનના શ્રી અનવરભાઈ નોડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મીણબત્તી પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના બાળકોએ પણ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અનવરભાઈ નોડેએ આ કાર્યક્રમ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ભુજ શહેરના રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જે ઉડી કરીને કાશ્મીરમાં ગામ છે ત્યાં આતંકવાદી હુમલામાં જે શહીદો થયા એના ભાગરૂપે અવસાન પામેલાઓને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય, દેશભક્તિનો માહોલ ઊભો થાય ને જે એવા નઠારા માણસો છે જેને કાંઈક પડી જ નથી એવા માણસોને ખ્યાલ આવે કે ભાઈ દેશમાં આપણે જે અત્યારે સિચ્યુએશન છે, દેશ પર દેશની જે હાલત છે એ પ્રમાણે જે પણ જે નઠારા માણસો છે છેલ્લા ઘણા વર્ષોથી આવા ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છે ને આને ભાગરૂપે અને જે જે આવી ગેરપ્રવૃત્તિ થતી હોય એના ભાગરૂપે આપણો સરહદી વિસ્તાર છે એના ઘણા સમયથી પાકિસ્તાન નડી લઈને આવેલો આપણો સરહદી વિસ્તાર છે એનામાં પણ આપણે સચેત રહીએ કેમ કે છેલ્લા ઘણા વર્ષથી નાપાક ઇરાદાઓ જે પાકિસ્તાનના છે એ હવે ખુલ્લા પડી ગયા છે, જગજાહેર થઈ ગયો છે કે જે પણ આતંકવાદ ફેલાવે છે એ પાકિસ્તાન જ ફેલાવે છે, એમાં કોઈ બે મત નથી. હું આ તકે પ્રજાજનોને નમ્ર વિનંતી કરું છું કે સચેત રહે, જે પણ એવા માણસો હોય એને તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્રને સજાગ કરે અને જે વીર શહીદો વીરગતિ પામ્યા છે એ શહીદોને આ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.